દસ્તાવેજ કર્યા વગર ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી લાગુ ના પડે તો તમે કરતા નથી. તો કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં 2001 પહેલા ખાલી એલોટમેન્ટ કરવામાં આવતું હતું. જી સર. તો એ એલોટમેન્ટને તમે ટાઇટલ ના ગણો? ના, એને ટાઇટલ ગણાય. કારણ કે શું છે કે એ વખતે જે છે ને, ખરેખર તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મુજબ એ દસ્તાવેજ કરવો જરૂરી હતો, પરંતુ એ અંગે કાયદાની ચોખવટ નહોતી થઈ, કાયદાની એની સ્પષ્ટતા નહોતી થઈ, એટલે એ એવી રીતે ચાલ્યા કર્યું. પછી જયારે ખબર પડી કે આ તો જે છે તે કાયદા પ્રમાણે સુસંગત નથી, એટલે એમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું, અને ત્યાર પછી એને રજીસ્ટ્રેશન કમ્પલસરી કરવામાં આવ્યું. તેવી રીતે કંપનીના શેરથી જો મિલકત ટ્રાન્સફર થતી હોય, એટલે હવે જ્યારે શું છે કે ગવર્નમેન્ટના ધ્યાનમાં અથવા તો વ્યવહારમાં જ્યારે કોઈ કંઈક પ્રેક્ટિસ હોય તે કાયદાથી કોઈ અજાણ રીતે ચાલ્યા કરતું હોય, તો એને ઘડિયાળના ચક્કર ઊંધા તો ફેરવી ન શકાય, એ બધાને રદતો ન કરી શકાય. એટલે એ બધાને એક સમય મર્યાદા કે આ તારીખ પછીના જે કોઈ કાવડતે હોય, એલોટમેન્ટ થાય, તો એને રજીસ્ટર કરાવવું જરૂરી છે. આપને ખ્યાલ હોય તો હમણાં એક પરિપત્ર સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યો હતો કે આવા સ્ટેમ્પની વસૂલ કરવી. 27582 પછીના જે કર્યા એમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી એવું કહે છે સરકાર. પણ કોઓપરેટિવ એક્ટ પ્રમાણે તો પહેલું એલોટમેન્ટ કોઓપરેટિવ એક્ટમાં ફ્રી હતું. એટલા માટે પણ એના પર સ્ટે આવ્યો ને, એટલા માટે જ કે ભાઈ એવી રીતે પાછલી તારીખે જે કાયદાની વિસંગતતા હતી તે પ્રેક્ટિસમાં હતી, એટલે એવી રીતે વસૂલ ન કરી શકાય. એટલે અત્યારે એ રોકાઈ ગયું છે. અત્યારે એ કાયદાના અર્થઘટન માટે હાઈકોર્ટમાં પ્રશ્ન પડ્યો છે. એને મનાઈ છે, એ પરિપત્રને અત્યારે મનાઈ ઉત્તમ આપ્યો છે. હા, પણ અત્યારે પ્રશ્ન એ ઉભો થયો કે કોઓપરેટિવ એક્ટ તો આપણે ક્યારનો, 1965 છે. 1965 થી 1982 સુધી અંદર કોઓપરેટિવ ની અંદર ખાલી સોસાયટીમાં પેલું પરિપત્ર પાડ્યો કે ભાઈ હવે કોઈ બી તમે ટ્રાન્સફર ના કરી શકો, તમારે દસ્તાવેજ કરવો પડશે. પણ જે ઓરિજિનલ એલોટી છે એ લોકો વેચાણ કરવા જાય છે તો હવે સરકાર સ્ટેમ્પ ડ્યુટી માંગે છે એની ઉપર. અત્યારે સ્ટેમ્પ, એટલે બરાબર છે આપની વાત, પણ અત્યારે પ્રશ્ન હાઈકોર્ટ સમક્ષ પડ્યો છે બકુલભાઈ. બરોબર, એ હાઈકોર્ટ સમક્ષ એ પ્રશ્ન પડ્યો છે કે એવી રીતે માંગી ન શકે સરકાર. પણ કારણ કે શું છે કે જે થઈ ગયું, મેં તમને કીધું ને કે ઘણી બધી વસ્તુ એવી છે, દાખલા તરીકે અત્યારે તમે જો કે પાવર ઓફ એટર્ની નું આવ્યું કે ભાઈ રજીસ્ટર્ડ પાવર ઓફ એટર્ની હોય તો જ દસ્તાવેજ થઈ શકે, પણ હવે એ પહેલાને જે અનરજીસ્ટર્ડ પાવર હોય તો એનું શું? તો એ બધા જે શું છે, અમુક એક પ્રેક્ટિસ ચાલતી એમ થયું કે ભાઈ આ તારીખ પહેલાના પાવર હોય તો ગણવા. તેવી રીતે ખેડૂત બિન ખેડૂતનો પ્રશ્ન હતો કે ભાઈ એક ખેડૂત હોય તો આ આપ જો કે 30/6/2015 સુધીમાં જે બની ગયા હોય અને છેલ્લો ખેડૂત થયો હોય તો એ ખેડૂતને 10% પ્રીમિયમ ભરી અને એને નિયમબદ્ધ કરી આપવું. તો જ્યારે આવી સ્થિતિ સરકારના ધ્યાનમાં આવે છે ત્યારે એ કાયદામાં એમેન્ડમેન્ટ કરી અને એમાં સુધારો કરી અને પછી એને રેગ્યુલાઇઝ કરવાની કોશિશ કરે છે. પણ આ બધી એક પ્રેક્ટિસનો સવાલ હતો, પહેલા જે ચાલુ આવતું હતું જે જ્યારે ધ્યાનમાં આવે ત્યારે. ઘણીવાર એવું બને છે, ઘણી ચોરી થઈ ગયા પછી આપણા ત્યાં એમ કહેવાય છે કે ઘોડા ભાગી ગયા પછી તબેલાને દરવાજા બંધ કરવામાં આવે છે, કે ઘણા બધા ચોરી કરી ગયા પછી હવે આ કાયદો લાવ્યો. પણ એ એક વ્યવહારિક વસ્તુ છે, કારણ કે જ્યાં સુધી એવી વસ્તુ ધ્યાનમાં ન આવે ત્યાં સુધી અંગેનો કાયદો નથી હોતો. તો જેનો લાભ મળી ગયો તેને મળી ગયો હોય છે, પણ એને પછી ઘડિયાળના ચક્કર ઊંધા ફેરવવા જાય તો ત્યાર પછી કેટલા બધા ટ્રાન્સફર કરી નાખ્યો હોય, કેટલી બધી અંદર ખર્ચા પાણી, કેટલી જે એન્ટિટી ચેન્જ થઈ ગઈ, ઇક્વિટી ચેન્જ થઈ ગઈ હોય, તો એ બધા કેટલા બધા પ્રશ્ન અંદરથી ઊભા થાય. એટલે એ અંગે અત્યારે હાઈકોર્ટમાં એ પ્રશ્ન એટલા માટે ચર્ચા હેઠળનો છે, ન્યાયના એના નિર્ણય માટે બાકી છે.